હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? અમારી ચેનલ TR એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું NCL નોર્થર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ, જે મિની રત્ન કંપની છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની, જે કોલ ઇન્ડિયાના અંડરમાં છે. તો મિત્રો, આજે તેની રિક્રુટમેન્ટ ડિપાર્ટમેન્ટ જે ભરતી આવી છે તેના વિશે વાત કરીશું. મિત્રો, અહીં તમે જોઈ શકો છો, આ એનો એડવર્ટાઇઝમેન્ટ નંબર છે. તો મિત્રો, 9/1/2024ના રોજ ડિક્લેર થયું છે. તો એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન તમે અહીં જોઈ શકો છો. NCL ઇન્વાઇટ ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ ઇન્ડિયન નેશનલ પ્રોસેસિંગ મિનિમમ ક્વોલિફિકેશન રિક્વાયર ફોર ધ રેગ્યુલર એપોઇન્ટમેન્ટ ટુ ધ પોસ્ટ ઓફ મેન્શન ઇન ટેબલ એ ફોર રેગ્યુલર ડેવલપમેન્ટ એક્રોસ માઇન્સ એન્ડ ઇન્સ્ટેબ્લિશમેન્ટ ઓન NCL ઇન સિંગરૌલી ડિસ્ટ્રિક્ટ ઓફ મધ્યપ્રદેશ એન્ડ સોનભદ્રા ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તર પ્રદેશ. એટલે કે ઓનલાઈન એપ્લિકેશન માંગવામાં આવે છે મિત્રો. તો મિનિમમ જેની ક્વોલિફિકેશન છે, અહીં ટેબલ વનમાં આપણે જોઈશું કે કેટલી ક્વોલિફિકેશન માંગી છે, કઈ કઈ પોસ્ટ છે. તો કે આસિસ્ટન્ટ ફોરમેનની જે પોસ્ટ છે તેના માટેનું છે, તો વિગતવાર ચર્ચા કરીશું. તો પોઝિશન એન્ડ એસેન્શિયલ ક્વોલિફિકેશન, તો મિત્રો ક્વોલિફિકેશન શું માંગ્યું છે? તો કે પોઝિશન નેમ, તો કે પોસ્ટનું નામ શું છે? તો કે આસિસ્ટન્ટ ફોરમેન ENT ટ્રેની ગ્રેડ સી, આસિસ્ટન્ટ ફોરમેન મિકેનિકલ ટ્રેની ગ્રેડ સી, આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલ ટ્રેની ગ્રેડ સી. તો મિત્રો, આસિસ્ટન્ટ ફોરમેન છે ENT ટ્રેની માટે છે, મિકેનિકલ માટે છે, ઇલેક્ટ્રિકલ માટે. મિત્રો, વાત કરીશું આસિસ્ટન્ટ ફોરમેન ENT ટ્રેની, તો એ ક્વોલિફિકેશન શું છે? તો કે મેટ્રિક્યુલર અથવા તો ઇલેવન્ટ એક્ઝામિનેશન પાસ ફોર એની રિકગ્નાઇઝ બોર્ડ ઓફ એક્ઝામિનેશન, એટલે કે 10 પાસ હોવું જોઈએ. એના પાસે ડિપ્લોમા અથવા તો રિલેવન્ટ અને હાયર ક્વોલિફિકેશનમાં મિત્રો એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. મતલબ કે ડિપ્લોમા પણ એપ્લાય કરી શકે અને ડિગ્રીવાળા પણ એપ્લાય કરી શકે હાયર ક્વોલિફિકેશનમાં. તો મિનિમમ ડિપ્લોમા માંગ્યું છે મિત્રો. તો મિકેનિકલમાં પણ એ જ છે મિત્રો, આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ માટે પણ એ જ છે, 3 વર્ષનો ડિપ્લોમા અથવા તો ડિગ્રી કરેલું હોય તો પણ તમે એપ્લાય કરી શકો. તો મિત્રો, વાત કરીશું વેકેન્સી અને જે છે ડિફરન્ટ એના કેટેગરી વાઇઝ. તો આસિસ્ટન્ટ ENT ટ્રેનિંગ માટે, તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે ટોટલ કેટેગરી વાઇઝ બતાવેલી છે, આસિસ્ટન્ટ ફોરમેન મિકેનિકલ માટે ઇલેક્ટ્રિકલ માટે તમે અહીં જોઈ શકો છો જે કેટેગરી વાઇઝ બતાવેલી છે. એના પછી મિત્રો વાત કરીશું ક્વોલિફિકેશન માટે. તો કે આસિસ્ટન્ટ ફોરમેન ENT ટ્રેનિંગ ગ્રેડ સી, તો ECCN રિક્વાયરમેન્ટ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, એટલે કે ડિપ્લોમા ફરજિયાત હોવું જોઈએ. તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ ઇન એન્જિનિયરિંગ, જે આસિસ્ટન્ટ ફોરમેન ENT માટે ઇલેક્ટ્રોનિક્સ ડિપ્લોમા મિનિમમ 3 વર્ષનું હોવું જોઈએ. હાયર ક્વોલિફિકેશન, તો એન્જિનિયરિંગ ડિગ્રી ઇન ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, તો આ હાયર ક્વોલિફિકેશનમાં ભરી શકે છે. તો મિત્રો, આમાં કોણ એલિજિબલ નથી, ડિપ્લોમાની કઈ બ્રાન્ચો આના માટે નથી એલિજિબલ? તો ઇન્સ્ટ્રુમેન્ટેશન છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ છે, ઇલેક્ટ્રિકલ છે, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ ડિગ્રી ઇન કોમ્યુનિકેશન વિથ એની ઓફ ધ અબોવ બ્રાન્ચ. એના પછી મિત્રો વાત કરીશું આસિસ્ટન્ટ ફોરમેન મિકેનિકલ માટે. ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ મિનિમમ 3 વર્ષનો કોર્સ હોવો જોઈએ. એન્જિનિયરિંગ ડિગ્રી ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ, હાયર ક્વોલિફિકેશનમાં બી કરેલું હોવું જોઈએ તો પણ એ લોકો એપ્લાય કરી શકશે. તો મિત્રો, કોણ એપ્લાય ના કરી શકે? તો કે પ્રોડક્શનવાળા, ઇન્ડસ્ટ્રીયલ, ઓટોમેશન, થર્મલ, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર એન્ડ કોમ્બિનેશન ઓફ મિકેનિકલ એન્જિનિયર એન્ડ એની ઓફ ધીસ સિમિલર બ્રાન્ચીસ. એના પછી મિત્રો વાત કરીશું આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલ, તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મિનિમમ 3 વર્ષનો કોર્સ, જે ડિપ્લોમા
હાયરમાં મિત્રો એન્જિનિયરિંગ ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, એ લોકો પણ એપ્લિકેશન આમાં એપ્લાય કરી શકે છે. તો કોણ એપ્લાય ના કરી શકે? તો ઇન્સ્ટ્રુમેન્ટેશન છે, કંટ્રોલ છે, પાવર સ્ટેશન છે, પાવર કન ઇલેક્ટ્રોનિક્સ છે, પાવર એન્જિનિયરિંગ એન્ડ કોમ્બિનેશન ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિથ એની ઓફ ધીઝ ધ સિમિલર બ્રાન્ચિસ, તો એમાં એપ્લિકેશન નહીં કરી શકે. એના પછી મિત્રો વાત કરીશું પગારની. તો મિત્રો અહીં જોઈ શકો છો તમારો પગાર, કે તો કે ટ્રેનિંગ પીરિયડ દરમિયાન પગાર શું હશે? તો મિત્રો આસિસ્ટન્ટ ફોરમેન ઈ એન ટી જે ટ્રેનિંગ ગ્રેડ સી માટે છે, મિનિમમ ઓફ મંથલી બેઝિક પગાર 47,330 પર મંથ જે મળશે કેડર ઈ એન ટી. ટ્રેનિંગ પીરિયડ તો 1 વર્ષનો હશે આસિસ્ટન્ટ ફોરમેન ઈ એન ટી માટે આસિસ્ટન્ટ. એના પછી મિત્રો આસિસ્ટન્ટ ફોરમેનનો તમને ચાર્જ મળી શકશે. એના પછી આસિસ્ટન્ટ ફોરમેન મિકેનિકલ માટે તો મિનિમમ તો ગ્રેડ બે એ પ્રમાણે તમને બેઝિક પગાર 47,330 મળશે. તો મિકેનિકલ માટે મિત્રો 2 વર્ષની ટ્રેનિંગ હશે, એના પછી તમને આસિસ્ટન્ટ ફોરમેન મિકેનિકલનો તમને ચાર્જ મળી શકે, ફૂલ પગારમાં આવી શકે. એના પછી વાત કરીશું આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલ માટે, તો મિનિમમ મંથલી જે પગાર હશે તે 47,330. તો એક્સપેશન જે કેડર છે તો એ માટે 2 વર્ષ છે, ઈ એન્ડ એમ માટે પણ 2 વર્ષ છે મિત્રો. તો અહીં જે ટ્રેનિંગ પીરિયડ દરમિયાન તમને પગાર મળશે, મતલબ કે 2 વર્ષની ટ્રેનિંગ હશે. એના પછી મિત્રો રિઝર્વેશનની વાત કરીશું. તો રિઝર્વેશન માટે એજ લિમિટ, તો કેન્ડિડેટ મસ્ટ હેવ અટેન્ડ ધ મિનિમમ એજ ઓફ 18 વર્ષ. તો મિત્રો 18 વર્ષ ઉંમર કમ્પ્લીટ હોવી જોઈએ અને ઓછા મેક્ઝિમમ 30 વર્ષ છે. તો મિત્રો 18થી ઉપરની ઉંમરવાળો ફોર્મ ભરી શકશે અને મિનિમમ 18 વર્ષ છે, મેક્સિમમ 30 વર્ષ છે. પણ મિત્રો કેટેગરી વાઇઝ જે રિઝર્વેશન કેટેગરીના સ્ટુડન્ટો છે તેના માટે અહીં તમે જોઈ શકો છો મિત્રો, તો કે જનરલ માટે અને ઈડબ્લ્યુએસ માટે ઉંમરનું રિલેક્સેશન આપેલું નથી. એસસી એસટી માટે 5 વર્ષ છે, ઓબીસી તો એમના માટે 3 વર્ષ છે, પીડબ્લ્યુડી જનરલ માટે 10 વર્ષ છે, પીડબ્લ્યુડીવી ઓબીસી નોન ક્રિમિલિયર સેન્ટર લિસ્ટ તેમાં 13 વર્ષ માટે હશે, પીડબ્લ્યુડી એસસી એસટી માટે 15 વર્ષ છે, એક્સમેન આર્મી માટે 3 વર્ષ આપેલા છે મિત્રો, તમે અહીં જોઈ શકો છો. અને ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ માટે કોઈ પણ ઉંમર એજ લિમિટ નથી. એના પછી મિત્રો એપ્લિકેશન ફીની વાત કરીશું. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો એપ્લિકેશન ફી, ફોર્મ ભરવાની ફી કેટલી છે, તો કે જે રિઝર્વેશન છે અને ઓબીસી છે તો અને ઈડબ્લ્યુએસ માટે 1,000 રૂપિયા પ્લસ એપ્લિકેશન જીએસટી 180, એટલે ટોટલ અહીં જોઈ શકો છો મિત્રો 1,180 રૂપિયા ફી છે એપ્લિકેશન માટેની ફોર્મ ભરવાની ફી. એના પછી એસસી એસટી ઈએસએમ પીડબ્લ્યુડીબી ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ માટે એક્ઝામ ફી, સોરી મિત્રો ફોર્મની ફી નથી, નીલ છે બરાબર. તો મિત્રો એના પછી વાત કરીશું મિત્રો સિલેક્શન પ્રોસેસ માટે. તો મિત્રો તેના માટે ટેસ્ટ લેવામાં આવશે, સીબીટી કોમ્પ્યુટરમાં ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે સીબીટી. તો એના હિસાબે મિત્રો તો એમાં સેક્શન એ અને સેક્શન બી છે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સેક્શન એમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ વિલ બી 100 માર્ક્સ ફોર ન્યૂ મિનિટ માટે. તો સેક્શન એ અને સેક્શન બી છે. સેક્શન એમાં હશે ટેકનિકલ નોલેજ માટેનું હશે, જે તમારે ટેકનિકલ તો ટેકનિકલ બાબતનું હશે વિથ 70 મલ્ટી ચોઈસ ક્વેશ્ચન હશે. અને સેક્શન બીમાં જનરલ નોલેજ હશે, જનરલ અવેરનેસ હશે, રિઝનિંગ હશે, વર્બલ એન્ડ
મેન્ટલ એબિલિટી ને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ વિથ 30 માર્ક્સનું, એટલે 100 માર્ક્સનું પેપર હશે મિત્રો એ અને બી સેક્શન થઈને, તો 70 માર્ક્સનું તમારે એ સેક્શનમાં ટેકનિકલ હશે ને 30 માર્ક્સનું તમારું જીકે રિલેટેડ હશે. તો મિત્રો ટેસ્ટ સિટી, તો ટેસ્ટ સિટી ત્યાં જ્યારે તમે મિત્રો ફોર્મ ભરશો ત્યારે એમાં બતાવશે તમારે ક્યાં. હવે મિત્રો વાત કરીશું મિનિમમ ક્વોલિફિકેશન માર્ક્સ. તો મિત્રો મિનિમમ 100 માર્ક્સનું પેપર હશે તો તેમાંથી કટ ઓફ માર્ક્સ કેટલા હોવા જોઈએ સિલેક્શન માટે? તો મિત્રો અહીં આપેલું છે જનરલ અને ઈ ડબલ્યુ એસ માટે 50 માર્ક્સનું રાખ્યું છે કટ ઓફ, તો 50 માર્ક્સ મિનિમમ રાખ્યા છે. જ્યારે એસસી એસટી ઈએસએમ ઓબીસી એન્ડ પીડબ્લ્યુડીબી તો એમના માટે 40 માર્ક્સ. તો મિત્રો અહીં વાત કરીશું કે ઇનકેસ જો સીબીટી પરીક્ષામાં જો ટાઈ વિલ બી રિઝોલ્વ, જો ટાઈ પડશે બરાબર, તો મિત્રો માર્ક્સ સેમ હશે તો તમારો સેક્શન એમાં જેમને વધારે માર્ક્સ હશે ટેકનિકલમાં એ લોકોનો એલિજિબલ ગણાશે. તો મિત્રો કઈ રીતે ફોર્મ ભરવું, તો અહીં તમે જોઈ શકો હાઉ ટુ એપ્લાય, તો અહીં વેબસાઇટ આપેલી છે એનસીએલની, www.nclil.in કેરિયર રિક્રુટમેન્ટ એપ્લિકેશન નોટિફિકેશન, ડાયરેક્ટ તમે ત્યાં જઈને ફોર્મ ભરી શકો છો ઓનલાઈન, જે અહીં બતાવેલી છે મિત્રો. એના પછી મિત્રો વાત કરીશું પોસ્ટ, પોસ્ટ વાઇઝ ફોર્મ ભરવાની તારીખ. તો મિત્રો સ્ટાર્ટ ડેટ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ સબમિશન તો 15/1/2024 ચાલુ થશે, 15/1/2024. ક્લોઝિંગ ડેટ ફોર ઓનલાઈન રજીસ્ટ્રેશન એન્ડ ફોર્મ સબમિશન, તો ઓનલાઈન ફોર્મ રજીસ્ટર માટે અને સબમિશન માટે લાસ્ટ ડેટ કઈ છે? તો 5/2/2024. ટેન્ટેટિવ ડેટ ઓફ ડાઉનલોડિંગ ધ એડમિટ કાર્ડ, તો એડમિટ કાર્ડ માટેની ડેટ તો મિત્રો વેબસાઇટમાં તમે જોઈ શકશો, એ લોકો વેબસાઇટમાં મૂકતા રહેશે. એના પછી ટેન્ટેટિવ ડેટ ઓફ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીટી માટે, તો એ પણ મિત્રો વેબસાઇટની મુલાકાત લેતો રહેવાનું રહેશે, વેબસાઇટ ઉપર એ લોકો જાહેર કરતા રહેશે. ટેન્ટેટિવ ડેટ ઓફ ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ એ પણ મિત્રો વેબસાઇટમાં બતાવશે. એના પછી મિત્રો વાત કરીશું નેમ ઓફ પોસ્ટ આસિસ્ટન્ટ ફોરમેન ઈ એન ટી માટેનો જે સિલેબસ, તો અહીં મિત્રો ટેકનિકલ માટેનો સિલેબસ તમે અહીં જોઈ શકો છો. નેટવર્ક થિયરી, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, સેમી કન્ડક્ટર મેમરીઝ, માઇક્રો પ્રોસેસર, સિગ્નલ સિસ્ટમ છે, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ સર્કિટ છે, એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ સિસ્ટમ છે, એનાલોગ કોમ્યુનિકેશન સિસ્ટમ છે, ડિજિટલ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક છે, એન્ટેના છે, કોમ્પ્યુટર નેટવર્ક છે, વોઇસ કોમ્યુનિકેશન છે. તો મિત્રો આ સિલેબસ હતો. એના પછી આસિસ્ટન્ટ ફોરમેન મિકેનિકલ માટે, તો મિત્રો થિયરી ઓફ મશીન છે, એન્જિનિયરિંગ મિકેનિક્સ છે, થિયરી થર્મલ એન્જિનિયરિંગ છે. એના પછી મિત્રો એર સ્ટાન્ડર્ડ સાયકલ ઓફ ફોર આઈસી એન્જિન માટે બોઇલરનું છે, ફ્લુઇડ મિકેનિક્સ છે એને રિલેટેડ, અહીં તમે જોઈ શકો છો. આ મિત્રો એનો સિલેબસ છે. એના પછી વાત કરીશું આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલ માટે, ટી એન એસ ગ્રેડ સી માટે, ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિસિટી થિયરી, તો કે પ્રિન્સિપલ ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, મટીરિયલ્સ, તો મિત્રો અહીં જનરેશન ઓફ ઇલેક્ટ્રિસિટી, એસી જનરેટર, ડીસી જનરેટર છે, બેટરી છે, એસી મોટર છે, ડીસી મોટર, એસી સર્કિટ છે, કંટ્રોલિંગ એન્ડ રેગ્યુલેશન ગિયર છે, ટ્રાન્સફોર્મેશન છે, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, તો ઓવરહેડ લાઇન્સ છે, અંડરગ્રાઉન્ડ કેબલ છે, ઇલ્યુમિનેશન છે, જનરેશન છે. તો મેં અહીં મિત્રો આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો એના સિલેબસ. એના પછી મિત્રો વાત કરીશું આજે સેક્શન એ માટેનું હતું, જ્યારે હવે વાત કરીશું સેક્શન બી જે 30 માર્ક્સનું હશે, દરેકનો 1 માર્ક્સ હશે મિત્રો, નેગેટિવ માર્કિંગ નથી તેથી ફાયદો છે. સેક્શન બી માટે દરેક માટે કોમન છે, તો મિત્રો અહીં જનરલ નોલેજ હશે, જનરલ અવેરનેસ હશે, રિઝનિંગ વર્બલ એન્ડ મેન્ટલ એબિલિટી છે, સિનોનિમ એન્ડ એન્ટોનિમ છે હિન્દી ઇંગ્લિશ એનો વ્યાખ્યા.
વ્યાકરણ હશે, પછી ક્વોન્ટિટી એમ્પ્ટિટ્યુડ વર્ક રિલેશન હશે, મેથેમેટિક્સના રિલેટેડ હશે. તો મિત્રો આ સિલેબસ પણ આપેલો છે, તો સિલેબસના પ્રમાણે તમે તૈયારી કરી શકો, જેમાં સીબીટી જે એક્ઝામ હશે એ સેક્શન અને બી સેક્શનમાં હશે, જે 100 માર્ક્સના હશે. એ સેક્શનમાં 70 માર્ક્સ હશે, જેના દરેકના 1 માર્ક્સ છે, જ્યારે બી સેક્શનમાં 30 માર્ક્સનું હશે, જેનો માર્ક્સ એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ છે. મિત્રો નેગેટિવ માર્કિંગ નથી. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.